નમસ્કાર, જેડએસ ટીવીમાં હું દીપ્તિ બ્રહ્મભટ્ટ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આગળ વાત કરીએ બગસરાના ખારી ગામની. બગસરાના ખારી ગામે રાજ્ય સરકાર દ્વારા 5મા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં સરકારશ્રીની વિવિધ યોજનાઓનું સ્થળે જ કામ થતાં અરજદારોમાં પણ ખુશી જોવા મળી હતી. આ તકે ઇન્ચાર્જ મામલતદાર પ્રશાંત ભીંડી તેમજ દરેક વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના ખારી ગામે 5મા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ રાજ્ય સરકારની દ્વારા પ્રજાલક્ષી યોજનાઓનું ઘર ઘર સુધી પહોંચાડવાના હેતુ અન્વયે સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત નાગરિકોની રાજ્ય સરકારની 57 ઉપરાંત વિવિધ લક્ષી સેવાનો લાભ લીધો. સિદ્ધ સ્થળ પર મળે તેવું હેતુ અન્વયે ખારી ગામે સેવા સેતુ કાર્યક્રમ યોજાયેલ. લોકોના સ્તર પર કામ કર્યા થતાં લોકોમાં ખુશી જોવા મળેલ. રાજ્યવ્યાપી સેવા સેતુ તબક્કાનો 5મા તબક્કાનો પ્રારંભ થયેલ હોય જેના ભાગરૂપે બગસરા ઇન્ચાર્જ મામલતદાર પ્રશાંત ભીંડીના સીધા માર્ગદર્શન હેઠળ વિવિધ વિભાગના અધિકારીઓને પણ જરૂરી સૂચના અને માર્ગદર્શન આપવામાં આવેલ, જેમાં લાભાર્થીઓને સ્તર પર જ લાભ મળતા સંતોષ વ્યક્ત કરેલ. ત્યારે હાલ રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ ઉલ્લેખનીય છે કે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ જેવી કે કાર્ડ, વિધવા સહાય, આયુષ્યમાન ભારત કાર્ડ, અમૃતમ કાર્ડ, દિવ્યાંગ પ્રમાણપત્ર, જાતિ આવકના દાખલા સહિતની વિવિધ પ્રકારની યોજનાઓનું સ્તર ઉપર જ કાર્યવાહી કરાયેલ હોવાનું મામલતદારે જણાવેલ. અશોક મણવાર, જેડએસ ટીવી, અમરેલી. પૈસાદાર બનવા માટે લોકો કોઈ પણ કામ કરવા માટે તૈયાર થઈ જાય છે, પરંતુ તેનું પરિણામ શું હશે તેને કોઈને ખબર નથી હોતી. જ્યારે ખબર પડે છે ત્યારે તે જેલમાં પહોંચી ગયા હોય છે. આવો જ એક કિસ્સો છે ધોરાજી ગામનો. ધોરાજી ગામના શખ્સો મોટી ચલણી નોટો છાપી બજારમાં વટાવતા હતા અને એ નોટો છાપનારને લોકોએ તેને પકડી પાડ્યા. હવે પોલીસની મહેમાનગતિમાં તેઓ માણી રહ્યા છે. અહીં જોઈ દેખાઈ રહેલા આ બંને શખ્સો કોઈ સામાન્ય માણસો નથી, કારણ કે તેઓ બંને સાતી મગજના છે. તેઓ ટૂંકા સમયમાં પૈસા બનાવવા માટે દેશના ચલણી નોટો ડુપ્લિકેટ બનાવી નાખી અને બંને આ નોટો વટાવવા માટે નીકળી પડ્યા. ધોરાજીના રહેવાસી એવા બંનેમાં 30 વર્ષનો મોહમ્મદ સિરાજ અબ્દુલ હમીદ સિરાજ અને 49 વર્ષનો અમીનિયા ઉમર મિયા કાદરી સૈયદ જેતપુરના અમરનગર રોડ ઉપરના ચંદ્રમૌલેશ્વર મંદિર પાસે આવેલ દુકાને દુકાને જઈને 10-20 રૂપિયાનો સામાન ખરીદીને પછી ત્યાં ડુપ્લિકેટ રૂપિયાની નોટ આપતા હતા, તેમ કરીને નોટ વટાવતા હતા. ત્યારે આ જ વિસ્તારમાં આવેલ ઘનશ્યામ પાનની દુકાન ચલાવતા જીતુભાઈ ચોવટિયા અને તેની બાજુમાં દૂધની ડેરીમાં નવા સાપેલ ડુપ્લિકેટ નોટ વટાવી હતી. ત્યારે ઘનશ્યામ પાનની દુકાન ચલાવતા જીતુભાઈને આ બાબતે શંકા જતા તેને દૂધની ડેરી ચલાવતા સંજયભાઈ ભરવાડને આપેલ નોટ સરખાવતા બંનેમાં એક સરખા સિરીજ નંબર નીકળતા તેઓ આ બંને આરોપીનો પીછો કરીને પકડી પાડેલ અને જેતપુર પોલીસને સોંપી દીધેલ હતા. મોહમ્મદ સિરાજ, અબ્દુલ હમીદ સિરાજ, અમીન મિયા, ઉમર મિયા, કાદરી સૈયદ જેવા નોટ વટાવવા જતા રંગે હાથે પકડાઈ ગયા બાદ જેતપુર પોલીસે સઘન એન્ડ આગવી ડબ્બી પૂછપરછ કરી હતી, જેમાં આ બંનેએ પોતાનો ગુનો કબૂલતા તેઓ એ જ આ નોટ સાપી હોવાની કબૂલાત કરી હતી અને પોપટ બની ગયેલ બંને તેઓ સાપેલ 50થી વધારે 100ના દરની નોટો, 500ના દરની 2 નોટ અને 200ના દરની 1 નોટ કાઢી આપેલ હતી અને સાથે તપાસમાં એક પ્રિન્ટર અને પ્રિન્ટ કરવા માટેની સાઈ અને ખાસ પ્રકારના બોન્ડ પેપર પણ પકડાયેલા હતા. સુરેશ ભાલિયા, જેડએસ ટીવી, જેતપુર. કેટલા સમય થયા આ જાલી નોટ પ્રકરણ છે કે જે ડુપ્લિકેટ નોટો છે તે કેટલા સમયથી છાપે છે અને તમે એની પાસેથી શું શું જપ્ત કરેલું છે?
गई काले जेतपुर में चंद्रमौलेश्वर एरिया थी जो है बे लोग जो है 100-100 रुपयाना जाली नोटो ने ट्रांजेक्शन कर 10-10 रुपयानो सामान खरीदता तो त्यांथी जो है जो बे एमा जो फरियादी जो छे जीतू भाई चोवटिया अने एमने साथे जो अने दुकान ने पासे थी कृष्णा डेरी वालो जो छे तो ए लोगों ने थोड़ो शंकास्पद थई अने एने पछी पीछो कर्यो अने जो बे आरोपी हता एमने पकड़ीने पछी पुलिस में फरियाद करी तो फरियाद करी पछी जो पुलिस तपास करी तो एने पासे थी जो है 46 जेटला जो है 100 जाली नोटोनी रिकवरी थई अने पछी पुलिस आजे ज्यारे तपास एमनी करी आगळनी तपास तो एने घरेथी जो है जो मेन आरोपी जो छे एमां मेहमद सिराज अब्दुल धड़ा रहवासी धोराजी अने जो बीजो आरोपी अमीन मियाँ उमर मियाँ कादरी तो मेहमद सिराज अब्दुल मियाँ ने घरथी जो है आजे 1400 जाली नोट 2500 जाली नोट अने 1200 जाली नोट अने एने साथे एक प्रिंटर जो छे अने 9 इंकना कार्ट्रिज एमनी रिकवरी आजे अब्दुल हमीद ने घरेथी थई। જામકંડોળામાં મામલતદારશ્રીનો વિદાય તથા સત્કાર સમારંભ યોજાયો। જામકંડોળામાં તાલુકા મધ્યાહન ભોજન કર્મચારી મંડળ દ્વારા નાયબ મામલતદાર આર્યન કંડોરિયાનો વિદાય સમારંભ તથા મામલતદાર પીએસ ખરાડીનો સત્કાર સમારંભ તત્તેશ્વર મહાદેવ મંદિરે યોજાયો હતો। મધ્યાહન ભોજન નાયબ મામલતદાર આર્યન કંડોરિયાની ઉપલેટા ખાતે બદલી થતા તેમનો વિદાય સમારંભ તથા મામલતદાર તરીકે નવા હાજર થયેલા પીએસ ખરાડીનો સત્કાર સમારંભ યોજાયો હતો। આ તકે નાયબ મામલતદાર આર્યન કંડોરિયાને જામકંડોળા તાલુકા મધ્યાહન ભોજન કર્મચારી મંડળના પ્રમુખ સુખભા જાડેજા, ઉપપ્રમુખ વિજયભાઈ ગઢવી તેમજ સંચાલકો તેમની કામગીરીને બિરદાવી સન્માન સાથે વિદાય આપી હતી, તેમજ નવા હાજર થયેલા મામલતદાર પીએસ ખરાડીને સન્માન સાથે સત્કારવામાં આવેલા હતા। આ તકે તાલુકા પંચાયત કારોબારી ચેરમેન કરણસિંહ જાડેજા, મામલતદાર કચેરી સ્ટાફ તેમજ તાલુકાના મધ્યાહન ભોજન સંચાલકો કર્મચારીઓએ હાજરી આપી હતી। મનસુખ બાલધા, ZS TV, જામકંડોળા। હાલ તો ખેડૂતોની હાલત કફોડી બની છે। એક બાજુ અતિવૃષ્ટિ તો બીજી બાજુ કમોસમી વરસાદ, પડતા તૈયાર થયેલા ડાંગરના પાકને પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે। તો એક તરફ સરકાર દ્વારા ટેકાનો ભાવ 363 રૂપિયા જાહેર કર્યો છે અને ડાંગરની ખરીદી કરવાનું જણાવવામાં આવ્યું છે। ગુજરાત ગવર્મેન્ટે એવું કહે છે કે પાક ટેકાના ભાવે 363 રૂપિયા ડાંગર ખરીદવાની અને દિવ્ય ભાસ્કરમાં એક અઠવાડિયા પહેલાં એવું આવેલું કે ખેડૂતો 350 આજુબાજુ માર્કેટમાં ભાવ મળી રહેશે અને ખેડૂતો ઇમકા આનંદિત છે। ખરેખર રિયલમાં સ્થિતિ શું છે એ મીડિયા સમક્ષ મારે જણાવવું છે। 240 રૂપિયાથી હજારજી સ્ટાર્ટ કરે છે અને 290-300 આજુબાજુ પૂરું થઈ જાય છે તો સારા માલમાં 367 રૂપિયા ગવર્મેન્ટને બોધેલા છે એટલો ભાવ મળવો જોઈએ। માલ ખરાબ હોય તો તમે ભાવ ઓછો આપો, બરાબર છે, પણ હરાજીમાં જો ખેડૂતોની આ રાજકારણીઓની સંસદ સભ્યોને ધારાસભ્યોને થોડી પણ ચિંતા હોય તો આ હરાજી થાય છે એ વખતે એક પણ વાર મુલાકાતે આવ્યા નથી અને ખેડૂતોની ચિંતા કરવા માટે એમને સજાગ થવાની જરૂર છે। ખેડૂત અત્યારે હાલ પાયમાલ છે, આટલા નીચા ભાવમાં ખેડૂતને ડોગર વેચી પોસાવી છે નહીં, એટલે મારી મીડિયા દ્વારા ગુજરાત ગવર્મેન્ટને એક વિનંતી છે કે તમે રિયલમાં માર્કેટમાં શું ભાવ પડે છે એની ખેડૂતો જોડે આવીને તપાસ કરો, તમારા પ્રતિનિધિ મોકલો અને તમે
જો ડોંગર ખરીદવાની 367ના ટેકાના ભાવે શરૂ કરી હોય તો કઈ જગ્યાએ શરૂ કરી છે એ ખેડૂતોને જણાવો, એના માટે કોઈ હજુ વ્યવસ્થા થઈ નથી, નહીં તો ખેડૂતો આંદોલન કરવાના. સરકારી પ્રતિનિધિ અમારા જો હોય ગાડી કે સરકારી પ્રતિનિધિ 367ના ભાવ ખરીદી કરવાવાળો કોઈ જોવા મળતો નથી અથવા કોઈ કહેવાવાળો આવતો નથી. પહેલું તો અને આ જે ખરીદી કરવાનો જે માણસ આવશે એ પહેલાં તો પૈસા હોય ને એટલે બધું લઈ લઈશું ઊંચા ભાવ, અને પૈસા નબળા થઈ ગયા એટલે ખેડૂતો નબળા કરી નાખવાના. હા વળો ધંધો આપણે આટલી ખબર પડી, બીજી ખબર પડતી નહીં કશી. ખેડૂતો મારી જવા ધંધા છે, ખેડૂતો આજની પછી 240 થી પૈસા નહીં જતા. અને એ હજી બંધ કરી દઈએ, એ હજી બહુ બોલે છે. ખેડૂતો કઈ રીતે માલ હાલે, માલ કચકા જેવો માલ આવે છે. પછી કે હા 300 માલ જાય એવો માલ આજે લોકો 200-300 માગી છું. ખેડૂતો ચેવટે માલ હાલ કેવાનું વિચાર કરો તમે, એવું આપણે સૌ બોલ્યો છે. ડાંગરની ખરીદી થતા ખેડૂતોએ હરાજી બંધ કરાવી હતી, તો બીજી તરફ ખેડૂતોને પોષણ ભાવ ના મળતા ખેડૂતોએ કાયદો હાથમાં લેતા માર્કેટયાર્ડ બહાર જ નેશનલ હાઈવે 8 ઉપર ટ્રેક્ટરો આડા મૂકી દેતા નેશનલ હાઈવે 8 બ્લોક કર્યો હતો. વાહનોની લાંબી લાંબી લાઈનો લાગતા પ્રાંતિજ PIMD ચંપાવત પોલીસ કાફલા સાથે દોડી આવ્યા હતા અને ખેડૂતોને સમજાવીને નેશનલ હાઈવે 8 ખુલ્લો કર્યો હતો. તો બીજી તરફ એક પણ દિવસ માટે સરકારી પ્રતિનિધિ અહીં ડોક્યુ કરવા પણ આવ્યા ના હોવાનું ખેડૂતો વેપારીઓ જણાવી રહ્યા છે. ત્યારે હાલ તો વેપારીઓ પણ માલ સારો ન હોવાના ગાણા ગઈ ઊંચો ભાવ આપી શકતા નથી, ત્યારે ખેડૂતોને પોષણ ભાવ ન મળતા ખેડૂતો આંદોલન કરવાના મૂડમાં છે. ત્યારે શું ખેડૂતોને પોષણ ભાવ મળશે ખરો, એ તો હવે જોવું રહ્યું. મિતેશ શાહ સાથે સંજય રાવલ, ZSTV પ્રાંતિજ. તીજ શાક માર્કેટમાં જે ડોગેરાના ટ્રેક્ટર અહીં આવ્યા છે એનો ભાવ 240-300 રૂપિયા સુધીનું એરાજી અટકી જાય છે, અને જે ખેડૂતોને પોષણ ભાવ મળતા નથી એ માટે જે આંદોલન કરી નહીં થાય તો ખેડૂત આંદોલન થશે, નકર સંસદ સભ્ય અને MLA સાહેબ અહીંયા આવી અને અહીંયા ખેડૂતોની જે સમસ્યા છે એનો નિરાકરણ લાવી, નહીંતર ખેડૂતો રોડ ઉપર ઉતરી જશે અને કોઈ બી ગામમાં કે શહેરમાં કોઈ સંસદ સભ્ય કે MLAના અંદર ઘૂસવા દેવામાં આવશે નહીં. જ્યાં સુધી ખેડૂતોનો નિકાલ નહીં આવે ત્યાં સુધી ઉગ્ર આંદોલન થશે એવી ચીમકી આપું છું. 2019ના દિવસે પ્રાંતિજ APMCની અંદર ખેડૂતોની આવક આવેલ, જેના અનુસંધાનમાં ઇન્ટરવ્યૂ આપું છું વેપારી પ્રતિનિધિ તરીકે, જેમાં ખેડૂતો સરકાર દ્વારા નિયત કરેલો ભાવ 1815 બી ગ્રેડ ડાંગરનો, અહીંયા બી ગ્રેડ ડાંગરનું વાવેતર વધારે થાય છે અને એમની એવી માંગણી છે કે 1815 રૂપિયા ભાવ સરકાર દ્વારા નિયત કરેલો છે તો મિનિમમ ભાવ અમારે ખેડૂતોનો ટેકાના ભાવે ખરીદી થવી જોઈએ, પરંતુ સરકારના કોઈપણ પ્રકારના પ્રતિનિધિ અહીંયા સલાલ અથવા પ્રાંતિજ સેન્ટરની અંદર આવતા નથી અને કોઈપણ પ્રકારની ખરીદી કરતા નથી. તેમજ વેપારીઓને ગયા વર્ષે 2-2.5 કરોડ રૂપિયાનું નુકસાન આ સેન્ટરમાં થયેલ છે. ઊંચા ભાવે ડાંગરની ખરીદી કરી હતી, જે એમને બજાર હાજર બજાર નીચી હોવાથી નીચા ભાવે વેચવું પડ્યું હતું. સરકારનું કામ સેવા કરવાનું છે, વેપારીઓનું કામ નફા નુકસાનનું છે. વેપારી કેટલી વાર નુકસાન કરીને ખરીદી કરી શકે? આ વર્ષે ખેડૂતોનો માલ બગડ વરસાદ તેમજ ખરાબ વાતાવરણના કારણે ખૂબ ડેમેજ થયો છે, જેના કારણે ઘણા માલોની અંદર ફરિયાદ આવે છે કે માલ ખૂબ ડેમેજ છે અને કેટલ ફૂટ જેવો માલ થઈ ગયો છે, અને મોઇસ્ચરનું પ્રમાણ કટિંગ પહેલાં ડાંગર જોડી લેવામાં આવતી હતી, અત્યારે કટિંગ કરવામાં આવે છે હાર્વેસ્ટરથી, જેના કારણે અંદર મોઇસ્ચરનું પ્રમાણ આવે છે અને એની વજન ઘટ પણ થાય છે, જેના કારણે ભાવ ડિફરન્ટ પડે છે. ખેડૂતોની માંગણી સતત એવી છે કે તમે સરકારી ભાવે માલની ખરીદી કરો, પરંતુ સરકાર આ માટે કંઈક ચોક્કસ પગલાં લે એવી મારી રજૂઆત છે. જય હિન્દ, જય ભારત. અરવલ્લી જિલ્લાના વિવિધ 6 જેટલા કેન્દ્રો ઉપર મગફળી ખરીદીનો આજે બીજો દિવસ. વહેલી સવારથી ખેડૂતો પોતાની મગફળી લઈને ખરીદ કેન્દ્રો ઉપર જોવા મળી રહ્યા છે. અરવલ્લી જિલ્લાના વિવિધ 6 જેટલા કેન્દ્ર પર મગફળી ખરીદીની આજે બીજો દિવસ પણ વહેલી સવારથી ખેડૂતો પોતાની મગફળી લઈને ખરીદ કેન્દ્રો પર જોવા મળ્યા છે.
ત્યારે અરવલ્લીના ભિલોડામાં પણ ગ્રામ્ય વિસ્તારોમાંથી ખેડૂતો ટેકાના ભાવે મગફળી વેચાણ માટે કડક કરતી ઠંડીમાં વહેલી સવારથી જ ભિલોડાના એપીએમસી ખાતે જોવા મળ્યા છે. તો બીજી બાજુ કમોસમી વરસાદમાં બગડેલી મગફળી ન ખરીદતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે. શરીફ મંસૂરી, ZSTV, ભિલોડા. અને ટેકાના ભાવની નિગમમાં જે મફરી ખરીદવાની છે સરકારને એ ભરાવવા આવેલા છીએ. સવારના 5 વાગ્યાના લાઇનમાં આવીને ઊભા છીએ, સાધનો લઈ અને મફરી ભરાવવા આવેલા છીએ. વિરામ બાદ આગળ વાત કરીએ તો સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મામાં 6,20,000 નો દારૂ સાથે મુદ્દામાલ પકડાયો. રાજસ્થાન બોર્ડર તરફથી આવતો હતો દારૂ રેગ્યુલર આજ વિસ્તારમાંથી નીકળી રહ્યો છે. ખેડબ્રહ્મા પોલીસ સોમવારે સવારે પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે રાજસ્થાન તરફથી એક કારમાં દારૂ આવી રહ્યો છે, જેથી પોલીસે શ્યામનગર પાસે તપાસ હાથ ધરતા મારુતિ વર્ણાજીજે 1KP1441 આવતા તેમાં ચેક કરતા ભારતીય બનાવટની ઇંગ્લિશ દારૂની 380 બોટલો માલ આવી હતી, જેથી પોલીસ દારૂ કિંમત રૂપિયા 1,20,000, એક મોબાઈલ 500 અને ગાડી કિંમત રૂપિયા 5 લાખ મળી કુલ 6,20,000ના મુદ્દામાલ સાથે ઊંઝાના ઘનશ્યામનગરના પટેલ ભરતભાઈ બાબુભાઈ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. જ્યારે લોકો મુખેથી પણ સાંભળવા મળે છે કે રાજસ્થાન બોર્ડર તરફથી હંમેશા દારૂની મોટી હેરાફેરી અહીંયા થાય છે. ખેડવા ચેકપોસ્ટ, પડારા, અંબાસા અને અંબાજી તરફ, કોટડા તરફથી રેગ્યુલર ગાડીઓ આવે છે, જે પણ વહીવટી દિવાળીને લઈને ક્યાંક ને ક્યાંક કચાશ રહી છે. રમેશ વૈષ્ણવ, ZSTV, ખેડબ્રહ્મા. દાંતા તાલુકામાં સરકારી અનાજનો કાળો કારોબાર ચલાવવામાં આવે છે. પત્રકારોને દર વર્ષે આપવામાં આવે છે નક્કી કરેલી રૂપિયાની રકમ. ગરીબ પ્રજા સુધી પહોંચતું નથી અનાજ. દાંતા તાલુકામાં સરકારી અનાજનો કાળો કારોબાર ચલાવવા માટે પત્રકારોને આપવામાં આવતી હોય છે રૂપિયાની રકમ. દાંતામાં આવેલા સરકારી ગોડાઉનમાં ગોડાઉનના માફિયાઓ એવી રીતે કઈ આવક ધરાવે છે તે અને કયા કારા કામ કરે છે તે દર વર્ષે પત્રકારોને રૂપિયા આપવામાં આવે છે. શું ચલાવે છે ઝાકીર કારો કારોબાર તે પત્રકારોને સર્કિટ હાઉસની આગળ ફોર્ચ્યુનર ગાડી લઈને કોમ્પ્લેક્સમાં બોલાવી પત્રકારોને રૂપિયા આપી રહ્યો છે. સરકારી ગોડાઉન કારા કારોબાર ચલાવી ઝાકીર ફર્નિચર ગાડીઓ ફેરવી રહ્યું છે. ઝાકીર સરકારી અનાજના ગોડાઉનમાં કઈ ફરજ બજાવી છે અને શું તેનો કારો કારોબાર ચાલે છે તે પત્રકારોને રૂપિયા આપવામાં આવે છે. અગાઉ પણ 2 વાર વગર પાસની ગાડીઓ ટુંડિયા ગામ અને તેના આજુબાજુના વિસ્તારમાં પકડાઈ ચૂકી હતી અને ગાડીઓ પકડનારા અને મોટી રકમ આપી ચૂક્યા છે. અને આવા કારા કારોબાર કરવા અને 2 નંબરની બરાબર સરકારી અનાજની ગાડીઓ કઢાવવા પત્રકારોને રૂપિયા આપવામાં આવે છે તેને લઈને મામલતદાર સાહેબ અને ઉચ્ચ કક્ષાના અધિકારીઓને યોગ તપાસ કરી કારા કારો ચલાવનાર ઝાકીર ઉપર વિજિલન્સ દ્વારા તપાસ થવી જોઈએ અને કારો કારોબાર ચલાવનાર ઉપર કાયદેસર કાર્યવાહી થાય તો ગરીબ પ્રજા સુધી સરકારી અનાજ પહોંચશે. લક્ષ્મણ ઠાકોર, ZSTV, અંબાજી. મહાત્મા ગાંધીજીની 150મી જન્મ જયંતિ નિમિત્તે પોરબંદરથી દાંડી સુધી 900 કિલોમીટર તેમજ 57 દિવસ સુધીની સંકલ્પ યાત્રા ઉપલેટા પહોંચી હતી અને તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ઉપલેટામાં ગાંધીજીની 150મી જન્મ જયંતિ નિમિત્તે પોરબંદરથી શરૂ કરીને દાંડી સુધીની 900 કિલોમીટર અને 57 દિવસ સુધીની સંકલ્પ પદયાત્રાનું લોકો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. આ સંકલ્પ પદયાત્રાનો મુખ્ય ઉદ્દેશ ગાંધીજીના ઉદ્દેશ, વિચારો, સ્નેહ, શાંતિ અને સંવાદ લોકો સમક્ષ મૂકવા અને રજૂ કરવા. આ પદયાત્રાનું સ્વાગત બસ સ્ટેન્ડ ચોકમાં સ્વાગત કરવામાં આવ્યું હતું અને શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ હતી અને ગાંધી ચોકમાં ગાંધીજીની પ્રતિમાને ફુલાર કર્યા હતા.
સંકલ્પ પદયાત્રાની સાથે સ્કૂલના બાળકો પણ જોડાયા હતા. આ પદયાત્રાનું રાત્રિ રોકાણ ઉપલેટામાં કરવામાં આવ્યું હતું. કાનભાઈ સુવા, ZS TV, ઉપલેટા. કેતન લશ્કરી છે. અમે લોકોએ આ સ્નેહ શાંતિ અને સંવાદ પદયાત્રા કરેલી છે. વિશ્વગ્રામ અને જય જગત 2020નું આયોજન છે. પોરબંદરથી નીકળી અને ઉપલેટા છે, પોરબંદર ઉપલેટા, રાજકોટ, ગાંધી આશ્રમ સાબરમતી અને દાંડી પહોંચશે. આ અમારી 900 કિલોમીટરની પદયાત્રા છે અને 57 દિવસનો અમારો સમયગાળો છે. જે અમે ઇન્ટરનેશનલ પદયાત્રા છે જય જગતની, એને અમે સપોર્ટ કરીએ છીએ અને સપોર્ટ કરવા માટે અમે આ પદયાત્રા કાઢેલી છે. સાબરકાંઠા જિલ્લાના તાલુકા મથકે તલોદ પોલીસ મારફતે નોંધાયેલો પ્રોબિબિશન 102ના ગુનામાં જપ્ત કરાયેલો દારૂ અને બિયરનો 35 લાખ સુધીનો મુદ્દામાલ પકડાયો. ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં તલોદ પોલીસે આ મુદ્દામાલ ઉપર બુલડોઝર ફેરવી નાખ્યું. પ્રાંત અધિકારી કોહિલ સાહેબ તલોદ બાબતદાર અગરસી DISP નશાબંધી ખાતાના મહિલા પર SI તલોદ, PSI સ્વામી સાહેબ વગેરે અધિકારીઓની હાજરી 18,000 જેટલી બોટલો નાશ કરવામાં આવ્યો હતો. તમામ મુદ્દામાલ 2014થી પ્રોવિઝન ગુના કુલ 102 અલગ અલગ ગુનામાં નોંધાયેલા તમામ મુદ્દામાલ આજરોજ નષ્ટ કરી દેવામાં આવ્યો હતો. આટલા મોટા જથ્થા માટે તમામ પોલીસ સ્ટાફ, ઉચ્ચ અધિકારીઓ તથા તલોદ પોલીસ ખડકી દેવામાં આવી હતી. તમામ બોટલો કચ્છડગાન કરી દેવામાં આવી હતી. ત્યારે વિગત પંચનામું કરી નગરપાલિકા દ્વારા ફાયર બ્રિગેડ પાણી છંટાવ કરવામાં આવ્યું હતું. અર્જુનસિંહ પરમાર, ZS TV, તલોદ.